હું જામી પ્રણવ જોશી અને હું 12th આઈએસસીમાં એસબી શર્માં 9th સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડ સુધી 9th એન્ડ 10th મેં આઈસીએસસી બોર્ડમાં કર્યું છે એન્ડ 11th એન્ડ 12th મેં આઈએસસી બોર્ડમાં કર્યું છે એસબી શર્મામાં ઇન બી ગ્રુપ બાયોલોજી મેં ઓપ્ટ કર્યું હતું. અને અમારું જે અત્યાર સુધીનું જે જર્ની છે એસબી શર્મામાં એ બહુ સારી જર્ની રહી છે અને અમને બહુ જ સપોર્ટ કર્યું સ્માર્ટ લર્નિંગ અટેન્ડન્સ પછી ફેકલ્ટીઝ બધી રીતે અમને બહુ સપોર્ટ કર્યું છે કે જેના લીધે અમને આટલા સારા પર્સન્ટેજ આવ્યા અને અમને ટીચર્સનો ઘણો સપોર્ટ અમારા પ્રિન્સિપલ મેમ મિસિસ ઉપાસના અવસ્થી એમનો ઘણો સપોર્ટ રહ્યો છે. અને અત્યાર સુધીની જર્નીમાં અમને ખાલી એવું નથી કે અમને ખાલી એકેડેમિક્સમાં જ એ લોકોએ એક્સેલન્સ માટે એ લોકોએ મને કીધું છે બટ એમને એકેડેમિક્સની સાથે સાથે વર્બલ એન્હાન્સમેન્ટ પછી અમારી આઈસીએસસીનું સૌથી મોટી એડવાન્ટેજ એ હોય કે અમે ઇંગ્લિશ લેંગ્વેજ પર વધારે એમ્ફસાઇઝ કરીએ કે સૌથી વધારે એક તો અમે ઇંગ્લિશના બે સબ્જેક્ટ્સ હોય ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચર તો એ આપણને વધારે બ્રોડ સ્પેક્ટ્રમ મળે ફોર ઇંગ્લિશ લેંગ્વેજ. અને હજી અવેરનેસ એટલું બધું નથી પણ આઈસીએસસીનું ઘણું એડવાન્ટેજ છે પ્રેક્ટિકલ નોલેજ આપણને વધારે મળે અહીંયા અને સૌથી વધારે તો આઈસીએસસીમાં સબ્જેક્ટ્સનું જે નોલેજ છે કે કન્સેપ્ચ્યુઅલ નોલેજ છે એ અહીંયા વધારે મળે છે. તો આ મારા જર્નીમાં મને ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ હતા કે મને એમ લાગતું હતું કે નહીં થાય બટ મારા સૌથી વધારે મોટિવેશન મારા પપ્પા અને મારા મમ્મી છે અને મારા દાદાને મીન્સ બધા ફેમિલી મેમ્બર્સનો ઘણો સપોર્ટ રહ્યો છે અને એમના વગર આઈ થિંક એ વસ્તુ જરાય પોસિબલ નથી. તો એમનો સૌથી વધારે શ્રેય જે છે એ એમને જાય છે અને સ્કૂલ મેમ્બર. મારું નામ કૃષ્ણ વ્યાસ છે અને મેં આ વખતે 12th એક્ઝામ આપેલી મને 88% આવ્યો છે. હું મારી સ્કૂલમાં સેકન્ડ આવી છું અને હું મારો આઈએસસીનો એક્સપિરિયન્સ કહેવાની છું. આઈએસસી બહુ બેનિફિશિયલ રહ્યું છે કેમ કે બહુ બધા ટોપિક્સ કવર કરે અને વાઇડ સિલેબસ છે જે તમને લાગે કે અઘરું હોય છે પણ અઘરું નથી. અને મેં સબ્જેક્ટ્સમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયો અને મેથ્સ રાખેલા હતા અને બધા સબ્જેક્ટ્સ માટે સરસ સારી ફેકલ્ટી હતી સ્કૂલમાં અને બધાથી બહુ સારો ગાઈડન્સ અને સપોર્ટ મળ્યો અને એટલે જ હું સારું રિઝલ્ટ લાવી શકી. સ્કૂલ તરફથી સારો સપોર્ટ મળ્યો છે કૃષ્ણને ભણવા માટે તો એના બદલે હું સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું સારું ગાઈડન્સ આપવા બદલ. મેં યશ દાસ અભય મેં સ્કૂલ મેં ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સે પઢા મેરે 10th કે બોર્ડ એક્ઝામ મેં 89% આયે હૈ 89.2 और मेरा रैंक फर्स्ट आया. इस स्कूल में मैं फर्स्ट स्टैंडर्ड से हमको बहुत बेनिफिट हुआ क्योंकि यहाँ फर्स्ट स्टैंडर्ड से बहुत ज़्यादा डीप सिलेबस होता है फास्ट तो जैसे जो बच्चे जो सेकेंड थर्ड में पढ़ते हैं हमें फर्स्ट से ही पढ़ाया था एडवांस सिलेबस. जैसे अभी हम 9th और 10th में होते हैं कि CBSE तो बच्चों का एक ही साइंस की बुक होती है 9th 10th में अलग अलग हो जाती है उनकी टॉपिक और हमारा जो ICSE में होता है वहाँ 6th में पूरी अलग हो जाती है मैथ साइंस सबकी अलग एग्जाम होती है पूरी मार्क्स भी अलग काम होते हैं पर पूरी अलग एग्जाम होती है तो बहुत डीप सिलेबस होता है बहुत फास्ट सिलेबस रहता है तो अच्छे से डीप पढ़ाया जाता है. जैसे 9th में जो हम पढ़ते हैं वो इन CBSE में 11th 10th में आते हैं वैसे हमारे 10th में आते हैं तो वहीं तो वैसे हमारे स्कूल में जैसे डीप बहुत पढ़ाई होती है तो उससे हमारे फ्यूचर में बहुत आसानी होती है. JEE में जो क्वेश्चन होते हैं वो बहुत सारे टॉपिक 10th में पढ़ा किए जाते हैं तो उससे हमारा बहुत फायदा होता है. वैसे हमें ICSE का यही मेन एडवांटेज है कि हमें फ्यूचर के लिए ज़्यादा प्रिपेयर किया जाता है. जैसे CBSE में हर एग्जाम में 3 घंटे मिलते हैं ऑलमोस्ट हर एग्जाम में 2 घंटे मिलते हैं हर सब्जेक्ट के पास पर 12-13 चैप्टर होते हैं जैसे CBSE में 2-3 चैप्टर 4 चैप्टर खत्म कर दिया जाता है. और यही सब मेन रीज़न है कि हमें ICSE अटेंड करना चाहिए प्रिफर सी बी क्योंकि हर चीज़ की डीप पढ़ाई होती है और यहाँ हमारा फ्यूचर बहुत अच्छे से होता है एकदम सिक्योर. CBSE स्कूल में जैसे होते हैं वहाँ पे हर चीज़ का थियोरेटिकली पढ़ाया जाता है और ये ICSE का एक और मेन एडवांटेज है कि यहाँ पे थियोरेटिकल के साथ प्रैक्टिकल भी पढ़ाया जाता है. यहाँ पे हर चीज़ का जैसे रिएक्शन हो गया केमिस्ट्री में वहाँ बस पढ़ा देंगे और फिर अगले टॉपिक पर आएंगे. यहाँ रिएक्शन कराते भी हैं पूरा ऑब्जर्व भी कराते हैं उससे हमारा अगर हम ये देखते हैं तो हमारा फिर डिस्क्रिप्टिव वे में हम बहुत सारे तरीकों में आंसर खुद से ही बना के लिख सकते तो हमें कुछ ज़्यादा ऐसे रटा नहीं मारना पड़ता हर टॉपिक को. वैसे ही हमारे स्कूल में बहुत ज़्यादा ऐसे प्रैक्टिकल हर चीज़ का होता है फिजिक्स केमिस्ट्री मैथ मैथ भी यहाँ बहुत अलग वहाँ से मतलब बहुत अलग से. वैसे मेरा स्पेशल थैंक्स है स्कूल को प्रतीक सर को उपासना मैम को हार्दिक सर जो हमारे मैथ्स के टीचर थे वनीता मैम हमारे जो इंग्लिश के टीचर थे और सब बाकी सारे टीचर जो केमिस्ट्री में बाकी सब्जेक्ट्स पढ़ाते थे उन सबको मैं बहुत ज़्यादा थैंक्स हूँ हमारे मेरे फ्यूचर में मुझे इतना हेल्प करने के लिए. I got 78.80% in 10th standard and I was in the ICSE school.
the environment of IS school is very amazing and the back support of teachers are very awesome. Like principal, Pratik sir and also all teachers are very supportive. They support us in our worst time and every time. Like in studies, if there's any problem, they will be always there. And IS is very amazing. Like we can compare CBSE or IS school, that it is very amazing because there is advantage. Like we have to give 6 papers of all subjects, but there is an option that we can choose with 5 top subjects. So it is very amazing. I like. My name is Papiya Chakravarti. This is my adult in class 10th. In this school, I am in class 1st standard. I am in class 10th. मैं स्कूल में फर्स्ट स्टैंडर्ड से हूँ और स्कूल में मेरे को 10 साल हो गए हैं. स्कूल में प्रैक्टिकल्स ज़्यादा होते हैं तो प्रैक्टिकल्स के थ्रू बहुत कुछ होता है. ICSE का सिलेबस बहुत डीप है तो उससे 11-12 में बहुत फ़ायदा मिलेगा क्योंकि सारे जो टॉपिक्स हैं वो डीप में समझा दिए जाते हैं तो 11-12 में वो टॉपिक्स समझना बहुत ईजी हो जाते हैं, बेस पहले से क्लियर हो जाते हैं. बन्ने बाबा पहले थी एसपी शर्मा स्कूल में भणे थे. मोटो बाबा पण अहींथी अमारो भणीने पास आउट थयो. અત્યારે આઈઆઈટી બોમ્બેમાં છે. બહુ સારો એવો ગ્રોથ અમને સ્કૂલનો લાગ્યો. સ્કૂલનો બેનિફિટ બહુ સારો થયો. આઈસીએસસી બોર્ડ છે એટલે કમ્પેર ટુ ધ અધર બોર્ડ આઈસીએસસી થોડું સિલેબસ થોડું ટફ છે એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માટે બાળકોને જે ઇનિશિયલ પ્રિપેરેશન જે જોઈએ એ આપણા સ્કૂલ તરફથી ફૂલફિલી પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું. પ્લસ સિલેબસ બહુ સારા છે. પ્લસ ટીચિંગ ક્લાસીસ છોકરાઓને તો કેવું હોય કે ભાઈ સ્કૂલની અંદર જે વસ્તુ ગમવાની હોય એ છે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ સાથેનો રિલેશન, પ્લસ કોર્સ ઇઝી ટુ લર્ન અને એના ઉપરાંત એને બીજી ફીસ ની રિલેટેડ બીજો જોઈએ તો કમ્પેરેટિવલી બીજી સ્કૂલો કરતા નોર્મલને ઓછી લાગી. એટલે અમારા બંને બાળકો, છેલ્લા બાળક અમારો ઓલરેડી 12th કરીને આગળ નીકળ્યું છે, સેકન્ડ અમારો 12th સુધી પહેલેથી અહીંયા ભણે છે. મારું નામ ચૈતન્ય ચાવડા છે. મારું રિઝલ્ટ 83.8% હતું આઈસીએસસીની બોર્ડના એક્ઝામ. હવે હું જે સ્કૂલમાં ભણું છું એનું નામ એસબી શર્મા વર્લ્ડ સ્કૂલ છે. ત્યાંનું જે ડેઇલી પ્રેક્ટિસ ટેસ્ટ જે કરાવે છે અથવા ડેઇલી વીકલી જે ટેસ્ટ કરાવે છે એ બહુ સારું લાગ્યું મને. થોડુંક કોમ્પિટિટિવ પણ લાગ્યું અને થોડુંક બોર્ડના જે લેવલમાં સામ પૂછે છે અથવા કોઈ પણ ક્વેશ્ચન પૂછે છે એના કરતાં આમ ઇક્વલ લાગ્યું. અને બીજું તો ત્યાંનું છે મારા રિલેશન જે છે ટીચર સાથે અને બીજા મારા ફ્રેન્ડ સાથે એ મન સૌથી વધારે ગયું. અને ત્યાંનું જે એન્વાયરમેન્ટ જે ક્રિએટ કરી દે તો એ હાર્ડવર્ક હોય, ડેડિકેશન હોય ટુ ધ ગોલ અને એનું જે ડિઝાયર હોય ફુલફિલમેન્ટ હોય એ જ છે એનું 100% રિઝલ્ટ જે દર વખતે થઈ જાય છે. મને આઈસીએસસી બેંક બોર્ડમાં 85.6% આવ્યા છે. હું એસપી શર્મા સ્કૂલમાં સ્ટાન્ડર્ડ 6 છું અને જ્યાંથી હું આ સ્કૂલમાં છું મતલબ મારી કોન્સેપ્ટને જે આપણે ભણાવે છે એ બધી બહુ મતલબ પ્રેક્ટિકલી અમને સમજાવે છે સ્કૂલમાં. એની મદદથી બહુ આસાનીથી સમજાઈ જાય છે અને મજા આવે છે ક્લાસમાં એ રીતના પ્રેક્ટિકલી કરાવે છે એની મદદથી. અને મારે બોર્ડ્સના ટાઈમમાં મને ટીચર્સે બધા બહુ હેલ્પ કરી. મને એમ કીધું કે તું કઈ રીતના આમાં તારા ફોકસ કેવી રીતના કરવાના છે, મેઇન ટોપિક્સ કેવી રીતના છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી કે શું શું ધ્યાન રાખવાની તારે તારે જે આ બોર્ડ છે એમાં તારાથી શું ભૂલ થઈ શકે છે એ બધું અમને કીધું. અને એની વજહથી મેં માર્ક્સમાં અને બહુ સારી રીતના ઇમ્પ્રુવમેન્ટ આવી મારા માર્ક્સમાં એમાં. અને આ સ્કૂલમાં લેબને એ બધું પણ છે જેની વજહથી અમને પ્રેક્ટિકલ વસ્તુ કરવામાં પણ બહુ સારો એન્વાયરમેન્ટ મળે છે. લાસ્ટમાં હું મારા સ્કૂલના પ્રિન્સિપાલ મેમ અને મારા બધા ટીચર્સને થેન્ક યુ કહેવા માંગુ છું કે એ લોકોની વજહથી મને આટલું મતલબ સારું એન્વાયરમેન્ટ મળ્યું અને હું આટલું સારું સ્કોર કરી શક્યો.